ગાંધીનગરના યુનાઇટેડ વર્લ્ડ ઓફ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ઉવાર સરંદરમાં આગ લાગી છે. આગમાં ઓડિટોરિયમને ભારે નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનીની ઘટના નથી બની. ગાંધીનગર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. આગને કારણે ઓડિટોરિયમમાં ધુવાડાના ગોટે ગોટા નીકળ્યા. ગાંધીનગરના યુનાઇટેડ વર્લ્ડ ઓફ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ઉવાર સદમાં આગ લાગી છે. આગમાં ઓડિટોરિયમને ભારે નુકસાન થયું. સદનસીબે કોઈ જાનહાનીની ઘટના સામે નથી આવી. ગાંધીનગર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. આગ કયા કારણથી લાગી છે તે પણ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગાંધીનગરના યુનાઇટેડ વર્લ્ડ ઓફ ડિઝાઇનિંગમાં આગ લાગી છે. સદનસીબે આગમાં કોઈ જાનહાનીના સમાચાર નથી. વીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગાંધીનગર ફાયર બ્રિગેડે આગ પર હાલ તો કાબુ મેળવ્યો છે. આગમાં ઓડિટોરિયમને જોકે ભારે નુકસાન થયું છે, પરંતુ જાનહાનીના કોઈ સમાચાર નથી. વીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે રીતે મોટા પ્રમાણમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા સામે આગ લાગતા જ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે. મહત્વના સમાચાર. ગાંધીનગરના યુનાઇટેડ વર્લ્ડ ઓફ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગી. આ જ મુદ્દે વાત કરવા માટે અમારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, આગ કયા કારણસર લાગી છે અને હાલ શું પરિસ્થિતિ ત્યાં દેખાઈ રહી છે? બિલકુલ જી, પ્રાથમિક જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે કારણે આગ લાગી હોવાનું અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે. જો કે આગ ઉપર કાબુ છે ભારે જહેમત બાદ મેળવી લેવાયો છે. ગાંધીનગર ફાયર વિભાગની જે ટીમ છે તેને સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કર્ણાવતી યુનિવર્સિટીની અંદર જે ડેન્ટલ કોલેજ છે તેની અંદર જે છે આ આગ લાગી હતી અને સાઉન્ડ એન્ડ રેકોર્ડિંગ જે ઇન્સ્ટિટ્યૂટ જે છે તેની અંદર આ જે રૂમ આવેલો છે તેની અંદર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે અને આગ ઉપર સંપૂર્ણ કાબુ છે તે મેળવી લેવામાં આવ્યો છે. જી, આભાર મેહુલ, સમગ્ર વિગત લઈને અમારી સાથે જોડાવા બદલ. ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગી છે, જો કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ પર કાબુ મેળવાયો છે. આગમાં કોઈ જાનહાનીના સમાચાર નહીં, પરંતુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.